અગાઉના વિડીયોમાં આપણે દ્રવ્યની ત્રણેય અવસ્થા વિશે સમજ મેળવી હતી જે ઘન પ્રવાહી અને વાયુ છે દ્રવ્યની ચોથી અવસ્થા પણ છે જેની મેં તમને હિંટ આપી હતી પરંતુ તેને સમજી ન હતી કારણ કે રસાયણ વિજ્ઞાનના પરિચયમાં તે સમજી ન શકાય તેથી આ વિડિયોમાં આપણે દ્રવ્યની ચોથી અવસ્થા વિશે સમજીશું અને તે પ્લાઝમા છે પ્લાઝમા તેમાં વાયુના ગુણધર્મ રહેલા છે મોટે ભાગે તે વાયુનો ગણ છે પરંતુ તેમાં સુવાહકતાનો ગુણધર્મ પણ રહેલો છે જે વાયુમાં નથી અગાઉના વિડીયોમાં આપણે પ્લાઝમા વિશે સમજ મેળવી હતી અને તે ઊંચા તાપમાને થાય છે જે સો ટકા સાચું નથી તે ઊંચા તાપમાને થાય તે જરૂરી નથી જ્યારે વિદ્યુત ચુંબકીય પ્રબળ હોય ત્યારે તેને વિસ્તૃતમાં સમજી શકાય અથવા ઇલેક્ટ્રોનની ગતિ અથવા વાયુમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડે ત્યારે આ સમાન બાબત ધાતુમાં પણ જોવા મળે છે આપણે આયન ધાતુ ના બંધ આપણી ઇલેક્ટ્રોન રહેલા છે તેની આસપાસ ઘણા બધા ઇલેક્ટ્રોન ગતિ કરે છે તે કંઈક આ પ્રમાણે હશે તેના કારણે ઘણા બધા ઇલેક્ટ્રોન જોવા મળે છે તેથી આ પરમાણુ એ ધન ધનવિસ્ત આયન બને તેથી તેઓ આ ઇલેક્ટ્રોનના જથ્થા સાથે આકર્ષાયેલા રહે અને વિદ્યુતના વહન માટે જવાબદાર બને તે બધા એકબીજાની નજીક ગોઠવાયેલા હોય છે અને ઘટ બંધારણ બનાવે છે પ્લાઝમામાં જો આપણે વાયુને લઈએ તો તેમાં ગતિ ઊર્જાનું મૂલ્ય ખૂબ વધારે હોય છે અને દબાણ ખૂબ ઓછું હોય છે તેઓ એકબીજાની આસપાસ ગતિ કરીને એકબીજાની સાથે અથડાય છે પરંતુ તેઓ એકબીજાની નજીક હોતા નથી તેઓમાં એકબીજાની સાપેક્ષે કોઈ નિશ્ચિત બંધારણ હોતું નથી અથવા તેઓ પ્રવાહીની જેમ એકબીજા સાથે અથડાઈને પામતા નથી તો શું થાય છે છે આ એક અવસ્થા જો આપણે પ્રબળ બળ લગાડીએ જેમાં ઇલેક્ટ્રોન છૂટા પડી શકે ધારો કે આ ઇલેક્ટ્રોન પરમાણુ સાથે અથડાય છે ઘન સ્વરૂપ આકાર ધરાવે છે પ્લાઝમા વાયુની જેમ તે પાત્રનો આકાર ધારણ કરી શકે કોઈકવાર તેને આયનિક વાયુ પણ કહેવામાં આવે છે કારણ કે ઇલેક્ટ્રોન અથડાય છે તેથી તટસ્થ પરમાણુ એ ધન વીજભાર ધરાવે તટસ્થ પરમાણુ ધન વીજભાર ધરાવે તે આપણને વિદ્યુત વહન માટે પ્રેરિત છે કારણ કે આ ઇલેક્ટ્રોન હવે ગતિ કરે આ પ્લાઝમા ક્યાં જોવા મળે તે આપણને વીજળીમાં જોવા મળે પરંતુ વીજળી થવા માટે આપણી પાસે વાદળ અને જમીન વચ્ચે ખૂબ જ મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ આપણી પાસે અહીં વાદળ અને આ જમીન વચ્ચે ખૂબ જ મોટો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોવો જોઈએ તેના કારણે આ ઇલેક્ટ્રોન જમીન તરફ વહન કરશે અહીં વાદળમાં ઇલેક્ટ્રોન રહેલા છે કંઈક આ પ્રમાણે અને તે જમીન તરફ વહન કરે છે પરંતુ આવું થશે નહીં કારણ કે હવા એ વિદ્યુતનું સારું સુવાહક નથી તે અવાહક છે અહીં ઘણો બધો વિદ્યુત રહેલો હોવાથી અણુમાં રહેલા ઇલેક્ટ્રોન વાદળમાંથી છૂટા પડશે અને તે ઇલેક્ટ્રોન હવાના અણુમાં ગતિ કરશે આ પ્રમાણે આપણે જાણીએ છીએ કે હવા ઓક્સિજન નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ છે તે વાદળમાંથી છૂટા પડવાનું શરૂ કરે છે અને તે હવાના અણુઓનું આયનીકરણ કરે છે અમુક બિંદુ આગળ વાદળથી જમીન આગળ સુવાહકતા મળે અને તે વાહકતા જ્યારે આ હવા અવસ્થામાં હોય જ્યારે હવા એ અવસ્થામાં હોય વાહકતા ખૂબ જ ઊંચા તાપમાનને અને ઇલેક્ટ્રોનને જમીન આગળ વહન કરવા માટે પ્રેરે છે આ સમાન બાબત તમને તારાઓમાં જોવા મળે તેમાં ખૂબ જ પ્રબળ વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર હોય છે અને દબાણ પણ તે વાતાવરણમાં ખૂબ ઊંચું હોય છે આમ આપણને એક એવી અવસ્થા મળશે જેમાં અણુમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડે નહીતર તે પોતાના ઇલેક્ટ્રોન ગુમાવશે નહીં અને આનું અસ્તિત્વ બ્રહ્માંડમાં પણ છે કારણ કે તારાઓમાં પ્લાઝમા હોય છે તે બ્રહ્માંડ ની ખુબ સામાન્ય અવસ્થા છે આપણે રોજિંદા જીવનમાં ઘન પ્રવાહી અને વાયુ વિશે માહિતી મેળવીએ છીએ હવે અગાઉના વિડીયોના આધારે હું પાણીના અણુઓ વચ્ચેના બંધ વિશે સ્પષ્ટતા કરવા માંગુ છું ધારો કે આપણે ઘન અવસ્થાની ચર્ચા કરીએ આ ઓક્સિજન છે અને આ હાઇડ્રોજન અહીં અમુક ઇલેક્ટ્રોન છે અને તેવી જ રીતે અહીં પણ અમુક ઇલેક્ટ્રોન છે અહીં હાઇડ્રોજન હશે ઓક્સિજન અને હાઇડ્રોજન અહીં ઓક્સિજન હાઇડ્રોજન અને હાઇડ્રોજન અહીં બે ઇલેક્ટ્રોનની જોડ હશે અને તેવી જ રીતે અહીં પણ બીજી જોડ છે આપણે તેનો ખ્યાલ મેળવી શકીએ ઓક્સિજન વધુ વિદ્યુત ઋણ છે તે ઇલેક્ટ્રોન મેળવે છે તેથી ઓક્સિજન પાસે આંશિક ઋણ વીજભાર મળે જ્યારે હાઇડ્રોજન આગળ આંશિક ધન વીજભાર મળે કારણ કે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન ઓક્સિજન પાસે ભ્રમણ કરે છે અને હાઇડ્રોજન પ્રોટોન બનાવે છે કારણ કે ઘણા કિસ્સામાં ન્યુટ્રોન હોતા નથી તેથી તે આંશિક ધનવિજભાર ધરાવે હાઇડ્રોજન એ આંશિક ધન વીજભાર ધરાવે અને પાણીનો ધન ધ્રુવીય છેડો એ ઋણ ધ્રુવીય છેડાને આકર્ષે જેને હાઇડ્રોજન બંધ કહેવાય અહીં તે બંધથી જોડાય અને આ બંધને હાઇડ્રોજન બંધ કહેવાય આ નામ તમે રસાયણ વિજ્ઞાનની ચોપડીઓમાં જોઈ શકો આ બંધ આંશિક રીતે હાઇડ્રોજન સાથે જોવા મળે છે કારણ કે તેના ઇલેક્ટ્રોન ઓક્સિજનની ફરતે ભ્રમણ કરે છે અને પાણીમાં આંશિક ઋણ વીજભાર ધરાવતો ઓક્સિજન નો પરમાણુ મળે કારણ કે આ બધા હાઇડ્રોજન માંથી તે ઇલેક્ટ્રોન મેળવે છે આપણે તેને આ આ આ રીતે હાઇડ્રોજન બંધ કહી શકીએ અહીં પ્રમાણે તમે ઘણી રસાયણ ચોપડીઓમાં જોશો હાઇડ્રોજન એ આંશિક ધન વીજભાર ધરાવે અને ઓક્સિજન એ આંશિક ઋણ વીજભાર ધરાવે અને તેઓ બંધથી જોડાયેલા હોય જેને હાઇડ્રોજન બંધ કહેવાય આ હાઇડ્રોજન બંધ વધુ વિદ્યુત પરમાણુ હાઇડ્રોજન સાથે જોડાઈને બનાવે છે તે નાઇટ્રોજન ફ્લોરિન અને ઓક્સિજન છે આ ત્રણેય વધુ ધરાવતા છે નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે બંધથી જોડાઈને એનએચ થ્રી બનાવે નાઇટ્રોજન હાઇડ્રોજન સાથે જોડાઈને આ પ્રમાણે એનએચ થ્રી બનાવે તે કંઈક આ પ્રમાણે આવશે અહીં આ સમાન બાબત મળશે નાઇટ્રોજન આંશિક ઋણ વીજભાર અને હાઇડ્રોજન આંશિક વીજભાર ધરાવે આ સમાન બાબત હાઇડ્રોજન ફ્લોરાઇડ માટે પણ મળે આ રીતે હાઇડ્રોજન નો બંધ મળે આ બાબતમાં આ ભાગ નાઇટ્રોજન ના બીજા છેડા આગળ આકર્ષાય અને હાઇડ્રોજન બંધ મળે